हेलो मित्रों, आज अमे एक सरस एक रेसिपी लेने आया छे। रेसिपी एटले कही दऊं के देशी उबाड़ियुं दक्षिण गुजरातनुं फेमस, ए तमारा माटे लईने आवता छे। तो चलो ए उबाड़ियुंनी तैयारी करीए, बनावीने खाईए। मित्रों, आ उबाड़ी बनावता पहेला छे ने आ मीठू पचवू जरूरी, एटले आमां मीठू अमे मसाला साथ नहीं नाखता, परंतु आ रीतना अलग थी नाखी ने सीपड़ा में घसी नाखी छे। रीतना बराबर घसवा आना पर बराबर जो पानी छूटे आम पची एम पची जाए, अपने पापड़ी मोड़ी नहीं लगे। अने पहला जो जूना वक्त में आ पापड़ी में मात्र ने मात्र मीठू ज नाखता था, अने आ रीतना घसी ने सीधू मटला में भरी देता था। पर हमें थोड़ू लोग वेरिएशन लाई नव बनावा करूँ है, एट मरचू ने बधु मसाला बढ़ु नाखे। बाकी सौ पेला जूना जमा में आ रीतना मीठू आ रीतना घसीने करता था। एम आज घसी नाखी ने तो आम छाल जी खरी चीकणी थी ने मीठू अंदर पची जाए। हम जो मित्रों आम है ना जमजम घसी है तो आ मीठू साथ घसाई ने आम मीठू पचे पण छे, छाल पण पतली थाय छे, एटले एने चढ़वामां छे ने सरळता रहेशे। एवी रीतना बधी पापड़ी घसी लेवानी छे मीठामां। मित्रों आ छे ने हवे जे पापड़ी आपणे जे मीठूमां घसवानी हती ए घसाई गई छे ने आ जोई शको तमे। हवे आ जे पापड़ी खरी एमांथी पाणी निकळवानुं शरू थई गयुं छे, एटले के मीठूआमां पची गयुं छे, એટલે આની છાલ પણ પટલી થઈ ગઈ, એટલે હવે આપણને પાપડી મળી લાગશે નહીં। અને છે ને આ જે ખાસ જે વનસ્પતિ છે કલર કરીને આ તમે જોઈ શકો, હવે એ કલરને આમાં એના ફૂલ જે આવે એ સ્મેલ અને સ્વાદ માટે હોય છે, એટલે આ એને આમાં નાખીને આપણે આવી રીતના ઘસી નાખીએ અને એના પછી બાકીના મસાલા આપણે આમાં ઉમેરીએ। મિત્રો હવે છે ને હું તમને જે વનસ્પતિ બતાવવાનો છું, જે ઉબાડીઓમાં નાખવું ફરજિયાત છે, જેના વગર ઉબાડીઓનો સ્વાદ પણ નહીં આવે અને એનો એમાં જે સ્મેલ જે ખાસ ખરી જે એ એના વગર આવે જ નહીં। તો સૌથી પહેલાં આ છે ઉબાડીઓની પહેલી વસ્તુ છે આ કલર છે, બરાબર કલરની ઓળખ એવી છે કે આની જે સ્મેલ ખરી ને તમે આ પાન આ રીતના જોડો ને એટલે આ પાન સ્મેલ આવે। અને આ કંબોડિયું કહેવાય એને, આ કંબોડિયું કદાચ આપણે જોઈ જશે જેના કાળા કાળા જે પેલા ફળ થાય છે અહીંયા લાગીને અને એનો સંજીવી પણ નીકળે નાના હતા જયારે એ રમતા હતા, એ આ વનસ્પતિ છે, એ બંને નાખવી જરૂરી। હા તો મિત્રો હવે છે ને આ કણ લીધા છે, આ શક્કરિયા લીધા છે અને આ બટાકા લીધા છે અને આ મસાલો બનાવ્યો છે, લીલો મસાલો છે। આમાં લસણ છે, ધાણો છે, મીઠું છે, લીલી હળદર છે અને તેલ છે। તો આ રીતના કટ કરી લીધું છે, હવે આમાં આ રીતનું હવે ભરશું, હવે આ બધા એ રીતના ભરી દેવાના છે। આ રતાળું પણ છે, આ રીતના ભરી દેવાનું છે, એ જ રીતના બટાકાના પણ ભરવાનું છે। આ બટાકાના ચાર ભાગ કરી દીધા છે આ રીતનું ભરી દેવાનું। મિત્રો હવે આમાં છે ને આ જે લીલો મસાલો જે આમાં રીંગણ અને આ બધું ભર્યો ને એ મસાલો આમાં પણ હવે નાખી દેવાનો છે, એટલે લીલા મસાલાનો ટેસ્ટ આમાં આવે છે। અને એટલું ધ્યાન રાખવાનું કે આ બહુ ખારું નહીં હોવું જોઈએ, ઓલરેડી આમાં આપણે મીઠું નાખેલું જ હોય છે, એટલે મસાલો આમાં મીઠું વધારે હશે તો ડબલ થઈ જશે એટલે ટેસ્ટ બગડી જશે પછી। મિત્રો આમાં છે ને આમને મકાઈ અમે લાવેલા હતા, તો આ મકાઈમાં આ રીતના થોડી થોડી ચટણી લગાવી દીધી, ઉપર થોડું મીઠું લગાવી દીધું છે અને હવે એ પણ મૂકવાના છે। અને એક બીજી વસ્તુ તમને બતાવું, આ અને અમારા ઢોળિયામાં છે ને ગુજરાતીમાં મકાઈ કહે અને અમારા ઢોળિયામાં એને ચંડોળ કહે। હા તો મિત્રો તમે ગામિતમાં શું કહેવો, ચૌધરીમાં શું કહેવો, વસાવામાં શું કહેવું, અમે તો ઢોળિયામાં તો ચંડોળ કહીએ એટલે તમે
कमेंट करजो के तमे शुं कहो छो। तो कहो छो ते हा। तो मित्रों आ पापड़ी अमे थोड़ी अलग काढ़ी लीधी छे, कारण के आनो शुं उपयोग केवी रीतना ए केम काढ़ी छे ए हुं तमने पछी बतावीश। जे लोको उबाळ्यो ऑलरेडी बनावे छे ए लोकोने खबर ज छे के आ पापड़ी अलग थी केम काढवामां आवे छे। ए आपणे जरा माटलुं जे भरशुं અને મૂકીશું ત્યારે તો હું તમને બતાવીશ કે આ કેમ આટલી અલગ કાઢવામાં આવી છે। મિત્રો આમાં છે ને આપણે કલર ભરી દીધી છે, હવે આ કંબોડિયા ભરવાના છે, તો આને ભાંગીને સીધા જ ભરવાના છે, કારણ કે આનાથી છે ને આપણે બહાર જે સળગાવશો ને તો આપણો જે પાપડીના બધો જે બધું કરો ને એ બળી નહીં જાય, એના માટે આ મૂકશું। આ રીતના આપણે હવે આની ફરતાની સાઈડ પર લગાવી દેવાનું છે। અને હવે આ કંદ છે, બટાકા છે, આ બધું જે કંઈ આપણે ભરેલું હતું એ બધું ભરવાનું છે, જે નીચે મૂકવાનું છે। આ અમારું આદિવાસીઓના દેશી કુકર છે, જે કુકરની શોધ નહીં થયેલી તે પહેલાની આ શોધ છે। હવે આજે મકાઈ ખરા ને એને પણ મૂકવાના છે। મિત્રો હવે આ પાપડી ભરીએ હવે આપણે, અને ડબાઈ ડબાઈને ભરવાનું છે, જરા પણ જગ્યામાં છોડવાની નથી। હા તો હવે છે ને આને આપણે બંધ કરવાનું છે, કે આ કલર જે આપણી પાસે છે એને બરાબર બંધ કરવાનું છે, જે આમાંથી લીક નહીં થવું જોઈએ। એટલે કે આ બંધ કરવાનો મકસદ એટલો છે કે આની જે ગરમ હવા કરી અંદરથી અંદર જ રહી, અને જે કંઈ આપણે મૂક્યું છે એ સ્ટીમ થઈ જાય, એટલે એક દોઢ કલાકમાં આ બધું આપણું ઉબાળીને જે કરું એ બની જાય। તો આ પેક થઈ ગયું છે, હવે આને બહાર લઈ જઈએ। તો આ રીતના જગ્યા સાફ કરી લેવાની, અને આ પાપડીને જે ખરું ને એને આપણે અહીંયા મૂકી દઈશું। હવે આ પાપડીને કેમ અહીંયા મૂકી, તો આના પર જે ખરું ને એકચ્યુઅલી રાખવાનું નથી હોતું, અમારથી રહી ગયું એટલે આનામાં અહીંયા મૂકી દઈએ। હવે આજે આપણે ભરેલું છે તો આના સીધું આવી રીતના ઊંધવાળી દેવાનું, એટલે પેલી જે પાપડી ખરી એ દબાઈ જાય, અને આને આ રીતનું મૂકી દેવાનું। હવે આની ફરતે છાણા અને લાકડાને બધું એ કરીને સળગાવી દઈશું આપણે। બધા થઈને પાટી ફીતીના પગાવી દઉં, ના તોડીને મૂકો। હવે આપણે આગની પલટાવશું, બસ બોલો બસ 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 ત્યારે મૂકી દે આ ઉપર પકડને, આટલું પકડ હા તો મિત્રો આટલી અડધો પોણો એક કલાકની મહેનત પછી ફાઇનલી આપણે અને જે ઉબાળી ઉપર સ્ટીમ થવા માટે મૂકી દીધું છે, હવે એક કલાક પછી આપણે એને નીચે પાપડી છે અને આપણે આ માટલું ખસેડીને જોઈશું કે ચડી છે કે નહીં, એ ચડી ગયું હશે તો અંદરનું પણ ચડી ગયું હશે। તો ચાલો એક કલાક પછી આપણે એને ફરી ચેક કરીએ।
बताओ। जो आ बफाई गई है, हवे अपने काढ़ी लीए। जो आ बफाईली है यो मतलब ये कि आ बफाई से तो अंदर ने बफाईली हे एट आप हम इन्हें आप लई लीए। जो आ दाणा बफाई गेला है, आ जो आ एनो मतलब ए थयो कि आ नीचेना दाणा जे आने अमे ढाकण कही है ए बफायु एटले आ थई गेलो छे। आ जो हवे आमा आ जो आपणे पहेला जोयुं तेम आ दाणा सारी रीतना चढ़ी गया छे। आ जो एटले आने खाई शकाय, आपणे खाई आपणे टेस्ट करी लीधो छे, व्यवस्थित चढ़ी गयो छे अने हवे एने खोलवामां कोई वांधो नथी। एक सवा कलाक पछी आपणे खोली रह्या छीए। मित्रों आज सकरियो मूक्यो हतो अने पापड़ी थई गई छे अने आपण ऑलरेडी बधुं स्टीम थई चूक्युं छे એટલે હવે ખાવા લાયક તૈયાર છે। હા તો મિત્રો આપણું ઉબાળી તૈયાર છે, આ મગાઈ પણ બફાઈ ગયા છે। આ બાજુ બે ચટણી છે, એક પેલી આપણે પેલી પહેલી જે બનાવી હતી, આજે આ લીલા કોપરાની ચટણી છે। અને હવે શરૂઆત કરીએ। અમારા ભોલું છે, આ ટિંકલબેન છે, પછી આ અમારા ધર્મપત્ની છે, અમે આ ચાખવાના છે। ચાલો સૌથી પહેલા ગરમ છે, ગરમ સાચવજો। આ કોપરાની ચટણીમાં અમે છે ને ધાણો, મરચું, મીઠું અને દાળિયા નાખ્યા છે। દાળિયા એટલે જે ચણા હોય શેકેલા, એમાંની જે દાળ હોય એ, અને ભૂલોને તો ભાવી ગયું કારણ કે મરચું બહુ ઓછું નાખ્યું હતું। ચાલ ટિંકલ, તમને કેવું લાગ્યું? મસ્ત છે, તો મિત્રો હું પણ આ ઉબાડિયુંની મજા માણું, તમે પણ બનાવજો, તમે કદાચ ખાધું હશે, મારું તો પહેલું ઉબાડિયું છે। તો ચાલો મળીએ બીજા કોઈ વિડીયોમાં।